दिलावर सिंह सरसवनो पाक वेचीने घरे पहोंच्या जता के तेमना एक ओळखीता वीमा एजेंट नी बाइक आवी गई। हवे ते तेमने एंडोमेंट अने मनी बैक वीमा पॉलिसी अंगे समझावा लाग्या। दिलावर खेतीना काममां तो निपुण छे, परंतु वीमा पॉलिसी अंगे तेमने कंई समझातुं नथी। तेमने ए खबर नथी पड़ती के एंडोमेंट पॉलिसी ले के मनी बैक। आ मूंझवण फक्त दिलावरनी ज नथी, मोटाभागना लोको जीवन वीमा पॉलिसीनो विकल्प पसंद करती वखते मूंझवणमां पड़ी जाय छे। आर्थिक जोखमोने कवर करवा माटे टर्म प्लान सौथी सस्तो वीमो छे। जे लोको कोई बचत के रोकाण विना वीमो इच्छे छे, तेमना माटे आ सौथी सारो विकल्प छे। आ पॉलिसीमां वीमित व्यक्तिना मृत्यु बाद तेमना आश्रितने वीमानी रकम मळी जाय छे। एंडोमेंट अने मनी बैक पॉलिसी बन्ने परंपरागत वीमा प्लान छे, जे बचत अने वीमा बन्नेनुं मिश्रण छे। आ बन्ने प्लान घणा समयथी बजारमां छे। वीमा कंपनीओ तेने अलग अलग नामथी वेचे छे, जेम के LIC नी न्यू एंडोमेंट पॉलिसी अने मनी बैक पॉलिसी। तमारा माटे कयो इन्स्योरन्स खरीदवो सारो रहेशे ए समजवा माटे जरूरी छे के एंडोमेंट अने मनी बैक प्लान अंगे बारीकाईथी जानकारी प्राप्त करी लो। एंडोमेंट तेमज मनी बैकमां समानताओ। आ बन्ने वीमा योजनाओमां पॉलिसी धारकनुं मृत्यु थाय तो नॉमिनीने पैसा मळे छे। पॉलिसी मेच्योर थाय त्यां सुधी जो वीमा धारक जीवित रहे तो बन्ने योजनाओमां प्रीमियम स्वरूपे चूकवेली रकम बोनस तरीके मळे छे। आने ज सम एश्योर्ड कहेवाय छे। बन्ने योजनाओ जोखम फ्री छे, एटले के तमने पैसा कोई पण संजोगोमां मळशे, परंतु तेना माटे नियमित रीते प्रीमियम चूकवू जरूरी छे। टेक्सना मोर्चे पण बन्ने पॉलिसी एक જેવી જ છે। તો એન્ડોમેન્ટ પ્લાન અને મની બેક પ્લાનમાં શું તફાવત છે? બંને યોજનાઓમાં મૂળ તફાવત સર્વાઇવલ બેનિફિટ્સનો છે। પોલિસી ખરીદવાથી લઈને મેચ્યોર થવા સુધી જે પૈસા મળે છે તેને સર્વાઇવલ બેનિફિટ્સ કહે છે। એન્ડોમેન્ટ પ્લાનમાં સર્વાઇવલ બેનિફિટ પોલિસીની મુદત પૂરી થાય ત્યારબાદ મળે છે, અને આને જ પોલિસીની મેચ્યોરિટી કહેવાય છે। મેચ્યોરિટીના સમયે મળનારા પૈસા સમેશ્યોર અને જે પણ બોનસ હોય તે ઉમેરીને આપવામાં આવે છે। મની બેક પોલિસીની વાત કરીએ તો જે રીતે નિયમિત પ્રીમિયમ ભરવાથી દર 5 વર્ષે કે એક નિશ્ચિત અંતરાલ બાદ વીમા કંપની અમુક પૈસા પાછા આપતી રહે છે, જે સર્વાઇવલ બેનિફિટ્સમાં આવે છે, અને જ મની બેક કહેવાય છે। અને મની બેક તરીકે મળતા પૈસા સમ એશ્યોર્ડનો એક ફિક્સ ગુણોત્તર હોય છે। પોલિસી મેચ્યોર થાય ત્યારે પહેલેથી જે નક્કી કરેલી સમ એશ્યોર્ડ છે તેમાંથી અત્યાર સુધી જે સર્વાઇવલ બેનિફિટ્સ આપવામાં આવી ચૂક્યું છે તેને કાપીને બાકીની રકમ ચૂકવી દેવામાં આવે છે। જો વીમા અવધિ દરમિયાન પોલિસી હોલ્ડરનું મૃત્યુ થાય તો પોલિસીનો પૂરો સમ એશ્યોર્ડ નોમિનીને મળી રહે છે, પછી ભલેને મની બેકના પૈસા અગાઉ પણ કેમ ના મળ્યા હોય। વીમા સલાહકાર વિકાસ શર્મા કહે છે કે જો આ બંને પોલિસીની તુલના કરીએ તો એન્ડોમેન્ટ પોલિસીનું પ્રીમિયમ મની બેકની તુલનામાં ઓછું હોય છે। બીજી બાજુ એન્ડોમેન્ટ પોલિસીમાં મની બેક પોલિસીથી વધારે બોનસ અને રિટર્ન મળે છે। એન્ડોમેન્ટ સારો વિકલ્પ છે। મની બેકમાં રિટર્ન ઓછું મળવાનું કારણ એ છે કે તેમાં નિયમિત અંતરાલ પર પૈસા પાછા મળતા રહે છે, જેનાથી બોનસની રકમ ઘટી જાય છે। એન્ડોમેન્ટ અને મની બેક પોલિસીમાં અંતર સમજવા માટે LIC ની ન્યૂ એન્ડોમેન્ટ પ્લાન 914 અને ન્યૂ મની બેક પ્લાન 920 નું ઉદાહરણ લઈએ। જો દિલાવરસિંહની ઉંમર 30 વર્ષ છે અને તે 20 વર્ષ માટે 5 લાખ રૂપિયાનો પ્લાન લે છે તો ગણતરીથી ખબર પડે છે કે મની બેકનું પ્રીમિયમ વધારે છે જ્યારે રિટર્ન ઓછું છે। ધ્યાન રાખો, આ યોજનાઓમાં કોઈ નિશ્ચિત રિટર્ન મળતું નથી। આ ગણતરી ઓલ ઇન વન એપના આધારે સાંકેતિક છે। મની બેક પોલિસીમાં નફો નુકસાન, વચ્ચે વચ્ચે મળતી રકમનું ફરીથી રોકાણ કરી શકો છો। આ રોકાણ પર વધારે રિટર્ન મળવાની સંભાવના રહેતી હોય છે। આ રકમનો ઉપયોગ પ્રીમિયમની ચૂકવણીમાં પણ કરી શકાય છે। આવકવેરાથી મુક્ત હોય છે યોજનામાં મળતી રકમ। આ યોજનાથી પૂરી કરી શકો છો ઘણી નાણાકીય જરૂરિયાતો। નુકસાન, રોકાણનો ઉદ્દેશ રકમમાં વૃદ્ધિ કરવાનો હોય છે ન કે ઘટાડવાનો। મની બેક યોજના પરીક્ષામાં ક્યારેય પાસ નથી થતી। અન્ય પ્રોડક્ટની તુલનામાં મની બેક વધારે મોંઘી હોય છે। હપ્તેથી મળવાના કારણે એક સાથે નથી મળતી મોટી રકમ। વીમાની જરૂરિયાતો પૂરી કરવા માટે ટર્મ પ્લાન વધુ ઉપયોગી છે। મની 9ની સલાહ, કોઈ પણ વીમો ખરીદતા પહેલા પોતાની જરૂરિયાતને સમજો। લાંબા સમયના રોકાણ માટે તમે એન્ડોમેન્ટ પ્લાન લઈ શકો છો। આ યોજના પણ વીમાની સાથે સાથે રોકાણની સુવિધા આપે છે। તેમાં પોલિસીનું પ્રીમિયમ વીમો કરાવનાર વ્યક્તિની ઉંમર અને સ્વાસ્થ્ય પર આધાર રાખે છે। જો તમે લાંબા સમય સુધી મેચ્યોરિટીની રાહ ન જોઈ શકો તો મની બેક પોલિસીની પસંદગી કરી શકો છો, જો કે તેમાં રિટર્ન ઓછું મળે છે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મની 9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની 9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો, અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આપ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।